બગસરાના હડડા ગામે ધારાસભ્યના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરાયું। બગસરા તાલુકાના હડાડા ગામે ધારાસભ્ય જેવી કાકડિયાની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે પુલ નવો બનશે જેનું ખાતમુહૂર્ત કર્યું અને લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન વાડી ખેતરમાં અવરજવરમાં પારાપાર મુશ્કેલી પડતી જેથી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા રૂપિયા 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરી લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે અને દલિત લોકોનું સ્મશાન પણ આ વિસ્તારમાં જેથી તેઓને પણ મુશ્કેલી પડતી અવરજવરમાં। ત્યારે આ તકે કોકિલાબેન કાકડિયા, સરપંચ નાથીબેન ચાવડા, ઉપસરપંચ રાકેશભાઈ વઘાસિયા તેમજ ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા આજરોજ બગસરા તાલુકા મુકામે અને હડાળા ગામે જે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે એ હડાળાથી પૂર્વ દિશામાં 5 લાખની ગ્રાન્ટ ધારાસભ્યએ આયોજનમાંથી અપાવડાવી અને આજે પડતર પ્રશ્ન હતો લોકોનો, વર્ષોથી ખેડૂતોનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું આજે નિરાકરણ થઈ ગયું છે અને હડાળા ગામના ખેડૂતો ખૂબ ખુશહાલ છે। કારણ કે આ પ્રશ્ન એ લોકોને ઘણા સમયથી નડતો હતો, કારણ કે એક પુલ બનાવવાથી લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલી, ખેડૂતોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થવા જઈ રહી છે અને જે પડતર પ્રશ્ન હતા વર્ષો જૂના એ સોલ્વ થવા માંડ્યા છે, ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 5 લાખની ગ્રાન્ટનું આયોજન ધારાસભ્યએ આયોજનમાંથી કરાવી અને આ ખેડૂતોનો પ્રશ્ન હલ કર્યો છે, આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જય પોપટભાઈ શંભુભાઈ બોરડ, ગામ હડાળા, જિલ્લો અમરેલી, તાલુકો બગસરા, ગુજરાત રાજ્ય। આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમારે વાડીએ જવા માટે કોઝવે બનાવવાનો થાય છે, તે અમારે 30 ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે। વર્ષો જૂની પડતર માંગ હતી, પૂરી કરવામાં આવેલ છે। દર વર્ષે ચોમાસાને માટે લોકોને અવરજવર માટે બહુ ખૂબ જ મુશ્કેલી પડતી હતી, હવે એનાથી જવા આવવામાં સારું થઈ છે। હડાળા ગ્રામ પંચાયત ઉપસરપંચ રાકેશભાઈ વઘાસિયા, હડાળા ગામની અંદર જે આ કોઝવે બનાવવામાં આવે છે, 30 થી 35 ખેડૂતોને કાયમી માટે ચોમાસાની ઋતુમાં અને ચોમાસા પછી શિયાળાની ઋતુમાં પણ ચાલવામાં તકલીફ પડતી, અને આ આયોજનની ગ્રાન્ટમાંથી જે આ પુલ આપવામાં આવ્યો છે 5 લાખનો, એનાથી ખેડૂત ખૂબ ખુશ છે અને હડાળાનો જે આ પડતર પ્રશ્ન છે કાયમી માટે સોલ્વ થઈ ગયો છે। ધારાસભ્ય જેવી સાહેબની મહેનતથી અમને આ ખૂબ ખેડૂત આનંદમાં છે અને ગ્રામ પંચાયત પણ એને આનંદમાં છે। આ વિસ્તારમાં કેટલા ખેડૂત નીચે આવતા છે? 35 ખેડૂત આવે એ લોકોને રજૂઆત હતી? હા, ખેડૂતની કાયમી રજૂઆત હતી પણ આ પ્રશ્ન હલ નહોતો થતો, જેવી સાહેબ આવ્યા પછી તાત્કાલિક અમને આ મંજૂરી મળી અને તાત્કાલિક હલ થઈ ગયો છે અને આ પુલનું કાલથી અમે કામ ચાલુ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ।